हेलो स्टूडेंट्स, आज धोरण 9 में आपणे पाठ 3 એટલે કે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વિના વિશે ભણીશું. આ જે પાઠ છે, એક મોહન નામના છોકરા કે જે નાનપણથી કેટલો તે મ્યુઝિકમાં ખોવાયેલો છે, બાળપણથી જ તેનું એક ધ્યેય છે કે આપણે આ વાદ્ય એટલે એક પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના વડે આપણે મ્યુઝિક વગાડી શકીએ, એમાં તે કેટલો ખોવાયેલો છે તેને વગાડવા માટે તેણે એક પોતાનું ધ્યેય બનાવી લીધું છે કે આ જ વાદ્ય, આ જ ઇન્સ્ટ્રુમેન્ટ મને આગળ જતાં મારા ભવિષ્યમાં મારું નામ બનાવડાવવામાં મારી મદદ કરશે, મને ખ્યાતિ અપાવશે, એના વિશે આ પાઠમાં વાતચીત છે. મોહન એન્ડ હિઝ વિના, એટલે કે મોહન અને તેની વિના. પ્રી ટેસ્ટમાં આ પાઠમાં બહુ કાંઈ છે નહીં, એમાં એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ, જો તમને એના અંદર પ્રશ્ન પૂછેલા છે, એક ચાર્ટ આપેલો છે કે આ પ્રકારના જે સાધન છે, વાદ્ય છે, એ લોકોને કેટલાને પસંદ છે એવી વાત કરવામાં આવી છે. હવે આપણે સીધા પાઠ તરફ જઈએ. શરૂ કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. મોહનનો જન્મ એક સંગીતકારોના કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એટલે કે મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. હવે ચોખ્ખી વાત છે, તેનો ઉછેર, ગ્રીવ અપ એટલે ઉછેર થવું, મોટું થવું, તેનો ઉછેર છે એ સંગીતકારો સાથે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, તેના પપ્પા અને બીજા એવા કુટુંબજનોની જેમ જ, મેમ્બર્સ એટલે કુટુંબીજન, તેના સભ્યો, કુટુંબના સભ્યો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. હવે ઇનિશિયલી એટલે, ઇનિશિયલી એટલે શરૂઆત, અને વોકલ મ્યુઝિક એટલે ગાવું, મોઢા વડે, મો વડે ગવાયેલું સંગીત એટલે ગાયન. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, શરૂઆતથી તેને ગાયનમાં તાલીમ આપવામાં આવેલી, ટ્રેન એટલે તાલીમ આપવી, શિક્ષિત કરવું. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન, અને ત્યારબાદ ટ્રાય હેન્ડ એટલે તેને પ્રયત્ન કર્યો એટ ધ વાયોલિન, ત્યારબાદ તેણે વાયોલિન તરફ પ્રયત્ન શરૂ કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, તેને તેમાં પણ તાલીમ આપવામાં આવી હતી. એન્ડ પ્લેઇડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ, અને તેને 3 વર્ષ સુધી વગાડ્યું. અહીંયા પ્લેઇડ એટલે વગાડવું, રમવું નહીં. એન્ડ પ્લેઇડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ, અને 3 વર્ષ સુધી તેણે વગાડ્યું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન છોકરી જે છે, જર્મન દેશથી આવી હતી મોહનના કુટુંબની સાથે રહેવા માટે, ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, મોહનના પપ્પા પાસેથી તે મ્યુઝિક એટલે કે સંગીત શીખવા આવી. ઇટ વોઝ ધેન એટલે ત્યારબાદ, ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, ત્યારબાદ ગિટારની તેના જિંદગીમાં પ્રવેશ થયો હતો. એન્ટર્ડ એટલે પ્રવેશ થવો. કોની જિંદગીમાં? તો કે મોહનની. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરવો, તેણે પ્રયોગ શરૂ કરી દીધા. કોની સાથે? વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ સુંદર મજાના વાદ્ય સાથે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, પણ અહીંયા કેવું સાધન? તો કે જેના દ્વારા સંગીત ઉત્પન્ન થતું હોય, એટલે એને આપણે વાદ્ય કહીશું. એટલે કે તેણે પ્રયોગો શરૂ કરી દીધા એ સુંદર વાદ્ય સાથે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે કોઈ બીજા વાદ્ય મારી જિંદગીમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે ફક્ત ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને પોતાની જાતને તેવું કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ,
ગિટાર તેનો પૂરો સમય લઈ લેતો, એટલે કે આ ભાઈ પોતાનો પૂરો સમય ગિટારને જ આપતા. ગિટાર ધ હોલ ડે ગિટાર, આવું કોક કહે છે. ગિટાર આખો દિવસ, ગિટાર ધ હોલ ડે એટલે આખો દિવસ. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણી એ જે ફેમિલી એટલે કે કુટુંબ છે, અવર્સ એટલે આપણી, આપણી આપણું જે કુટુંબ છે, વેર સિતાર કે જ્યાં સિતાર, વોકલ્સ, વોકલ એટલે ગાયન, એન્ડ ક્લાસિકલ વાયોલિન, ક્લાસિકલ એટલે શાસ્ત્રીય, શાસ્ત્રીય વાયોલિન જ્યાં પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એટલે અભ્યાસ, કે જેનો ત્યાં શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. તેના કુટુંબીજનમાંથી કોક એને એમ કહે છે કે આપણી ફેમિલી તો એ છે, આપણું કુટુંબ તો એ છે કે જ્યાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. ઇફેક્ટ એટલે અસર. ગિટારમાં તે અસર નથી વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે જે આપણા વાદ્યમાં છે. એન્ડ મોર ઓવર, મોર ઓવર એટલે ઉપરાંત, ઉપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, આ ભારતમાંથી નથી, એટલે કે ગિટાર ભારતનું નથી. જ્યારે ઉપરનું છે જે સિતાર છે, ગાયન છે, શાસ્ત્રીય વાયોલિન છે, એ ભારતમાંથી બિલોંગ કરે છે. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, એટલે કે કુટુંબના સભ્યમાંથી કોઈ એકે તેને એવું કહ્યું હતું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અપ્રૂવ એટલે પસંદ પડવું. તેમાંથી કોઈ એને કહે છે, સેડ હિઝ આંટી, તેના આંટી એને એમ કહે છે કે ડુ યુ નો, તને ખબર છે, યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લો, તારા પપ્પાને તારો ગિટાર પ્રત્યેનો પ્રેમ પસંદ પડતો નથી, તેવું તેને કાકીએ તેને કહ્યું હતું. અપ્રૂવ એટલે ફરીથી કહું છું પસંદ પડવું, એટલે એમ કહે છે કે તારા પપ્પાને તારા આ ગિટાર પ્રત્યેનો પ્રેમ એટલો બધો પસંદ નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેની માતા તેને મદદ કરવા આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા. એના મમ્મી એને મદદે આવે છે અને કહે છે કે લેટ હિમ, તેને કરવા દો. શું? તો કે ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેના હૃદય, તેના મનની વાત, તેના મનની ઈચ્છાને અનુસરવા દો. ફોલો એટલે અનુસરવું. સી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, ત્યારબાદ તો તેના પિતાએ પણ સપોર્ટ એટલે ટેકો આપો, આધાર આપો. તેના પપ્પાએ પણ તેને ટેકો આપવાનું, આધાર આપવાનું શરૂ કરી દીધું. હી વોઝ ઓવરજોઇડ, ઓવરજોઇડ એટલે ખૂબ ખુશ થવું. તે ખૂબ ખુશ થયો એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાય એટલે કોઈક તેમાં ફેરફાર કરવું, અને નક્કી કર્યું કે આ જે વેસ્ટર્ન એટલે પશ્ચિમ અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, આ જે પશ્ચિમનું વાદ્ય છે તેમાં મારે કંઈક ફેરફાર કરવો છે. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ, તેણે પ્રયત્ન કર્યો. ટુ મેક ઇટ સ્યુટેબલ, સ્યુટેબલ એટલે અનુકૂળ બનાવવું, તેને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો. શું? ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, તેને શુદ્ધ શાસ્ત્રીય, ભારતીય શાસ્ત્રીય સંગીત જેવું વગાડવામાં અનુકૂળ થાય તેવું તેમાં તેણે ફેરફાર કર્યો. તે કોશિશ કરી રહ્યો હતો. હી સ્પેન્ટ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી, તેણે ખાલી ગિટાર સાથે જ પોતાના 2 વર્ષ પસાર કરી દીધા હતા. સ્પેન્ટ એટલે કે સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે, સ્પેન્ડ એટલે પસાર કરવું. તેણે 2 વર્ષે ગિટાર સાથે જ, ફક્ત ગિટાર સાથે જ પસાર કરી દીધા હતા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, ક્લોઝ એટલે નજીકના. એક સાંજે, ગેધરિંગ એટલે ભેગું થવું, તો કે એક સાંજે તેના નજીકના બધા જ કુટુંબના મિત્રો ભેગા થયા હતા. ઇન ધી સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ,
આ નાનકડા એવા ગેધરિંગ એટલે ભેગું થવું, મેળાવડો જેને કહીએ સાદી ભાષામાં, મેળાવડો, ભેગા થયા. એ મેળાવડાની અંદર તેના ભાઈ, તેની બહેન અને નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજા, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કાઉન્સમાં લખ્યું છે જે, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, પરફોર્મ એટલે વ્યક્ત કરવું, વગાડવું, આર્ટિસ્ટ એટલે કલાકાર, કે જે જાહેર સમારંભમાં પણ પરફોર્મ એટલે કે વ્યક્ત કરતા હતા પોતાના કલાકારીને, એટલે તે પ્રોફેશનલ હતા એમ કહી શકીએ, કે જે કોઈ પણ લગ્ન સમારંભ કે કોઈ એવો સમારંભ છે ત્યાં જઈ અને પરફોર્મ કરતા, એટલે કે કોઈને કોઈ સંગીત વગાડતા અથવા ગાયન કરતા. નેફ્યુઝ પ્લેઇડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તે શાસ્ત્રીય જે વાદ્ય છે તેમાં કંઈક ને કંઈક મ્યુઝિક વગાડતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, એપ્રિશિએશન એટલે વખાણ કરો, અને ત્યાં એ લોકોનો ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહન ટુ એટલે કે મોહને પણ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, વ્યક્ત કર્યું શું, તો કે હિઝ વિશ ટુ પરફોર્મ, તેણે પણ ત્યાં વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી, પોતાનું સંગીત વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હી પ્લેઇડ ઓન ગિટાર, તેણે ગિટાર વગાડવાનું નક્કી કર્યું. હવે ટૂંકમાં એમ વાત છે કે પહેલાં ભાઈને જે છે મોહનને ગિટાર વગાડવાનો ખૂબ શોખ થયો, તેણે પ્રયત્નો પણ કર્યા, 2 વર્ષ પણ આપ્યા. પહેલાં તેના કુટુંબીમાંથી તેને થોડોક સપોર્ટ ના મળ્યો, પરંતુ ત્યારબાદ તેના મમ્મી અને તેના પપ્પાએ તેને ટેકો આપવાનો શરૂ કર્યો. એક વખત તેના ઘરે મેળાવડો થયો, તેના મિત્રો, તેના ભાઈ અને બહેન અને તેના ભત્રીજા, તેઓએ પોતાનું સંગીત વ્યક્ત કર્યું, અને હવે મોહને પણ પોતાના ગીતા દ્વારા સંગીતને તેનું પ્રેમ જે છે, તેનું જે કલા છે તે વ્યક્ત કરી. હવે આગળ જોઈએ શું થાય છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, તેના પરફોર્મન્સ એટલે કે તેનું જે પરફોર્મન્સ એટલે કે તેની જે વ્યક્તિત્વ છે, જે વગાડવાનું હતું કે જે રજૂઆત કરવાની હતી, એ કર્યા બાદ, તેની રજૂઆત કર્યા બાદ અ રિલેટિવ સેડ, રિલેટિવ એટલે તેના સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. વર્ક હાર્ડ એટલે સખત મહેનત, નીડ એટલે જરૂરિયાત, તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, તેમાંના સંબંધીઓમાંના એકે ફરી કહ્યું કંઈક, ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત એટલે કે ગિટારની જગ્યાએ સિતાર હોત તો, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ ગિટારની જગ્યાએ સિતાર હોત તો તું તારા ભાઈ અને તારી બહેનની સાથે સ્પર્ધામાં હોત, એટલે કે યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, કોમ્પિટિશન એટલે સ્પર્ધામાં. આ લોકોને એટલે કે એના સંબંધીઓને ગિટાર જે એને રજૂઆત કરી એટલી ગમી નહીં, એટલે તેમાંના એક સંબંધીએ કહ્યું કે જો તે ગિટારની જગ્યાએ સિતાર વગાડ્યું હોત ને આજે, તો તું તારા ભાઈ અથવા બહેનની સાથે આજે એક સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 યર્સ ઓન ઇટ, તે 2 વર્ષ ઓલરેડી એટલે અત્યાર સુધી આ વાદ્યને આપી દીધા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ આ વાદ્યને હજી વધારે જરૂર છે તારી મહેનતની. સ્ટીલ એટલે હજુ પણ, નીડ એટલે જરૂરિયાત, એટલે કે આને હજી વધારે, આ વાદ્યને હજી વધારે જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેની રજૂઆત બાદ કોઈ એકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઇંગ સ્ટ્રીંગ. આ સિતારનો જે અવાજ છે ને એ એક વહેતા ઝરણાની સમાન હોય છે, ફ્લોઈંગ એટલે વહેતું હોય તેવું, અને સ્ટ્રીમ એટલે ઝરણું, એટલે કે આ સિતારનો અવાજ છે એ કોઈ એક વહેતા ઝરણાની સમાન જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા વાદ્યની અંદર તે ઊંડાઈ નથી, ડેપ્થ એટલે ઊંડાઈ, એટલે કે એમાંનો એક જે છે સંબંધી એમ કહે છે કે સિતારની કંઈક વાત જ અલગ છે, તે એક વહેતા ઝરણાની સમાન મધુરતા આપે છે, તારું આ જે ગિટાર છે તેમાં એટલી ઊંડાઈ હોતી નથી. યેટ અનધર સે, ત્યારબાદ હજી કોઈ એકે કહ્યું,
યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. ઈ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, સંગીતમાં કોઈ વાદ્ય કે ગાયન હોય તેમાં સુર અને તાલ એક ભાગ હોય છે. તો એ એમ કહે છે કે આ વાયોલિનના જે સુર અને તાલ છે એ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છો. હજી એક સંબંધી છે, તેને આ ગિટાર પ્રત્યેનો મોહનનો પ્રેમ ગમતો નથી. તે એમ કહે છે કે વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, ડિપ્રેસ્ડ એટલે નિરુત્સાહી થઈ ગયો, સાવ ઉત્સાહહીન. તેણે જે ગીતા પ્રત્યે તેની મહેનત કરી હતી તે બધી થોડીક નિરુત્સાહી થઈ ગઈ. મોહન વોઝ ડિપ્રેસ્ડ, તે નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, હોલ નાઇટ એટલે આખી રાત્રિ, તે આખી રાત્રિ રડતો જ રહ્યો હતો. હી હેડ ઓલરેડી ગીવન 2 યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે ઓલરેડી એટલે અત્યાર સુધીમાં તે 2 વર્ષ પોતાની જિંદગીના આ વાદ્યને આપી દીધેલ હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી, એમ પોતાની જાતને હવે કહે છે, બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગીટાર, પરંતુ હૃદયથી મને એવું લાગે છે કે હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ત્યાં કોઈ એવું વાદ્ય નથી પરંતુ ગિટાર જ છે મારા માટે. હી થોટ, તેણે વિચાર્યું, તેણે એવું વિચાર્યું હતું કે મને એવું લાગે છે કે હું ગિટાર માટે જ બન્યો છું અને કોઈ બીજું વાદ્ય નહીં, ગિટાર જ મારા માટે બન્યું છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ વાદ્ય એ મારું મુખ બનશે આખી દુનિયા માટે. એટલે એમ કહેવા માંગે છે કે આ વાદ્ય દ્વારા હું ખૂબ જ પ્રસિદ્ધિ મેળવીશ. આ શબ્દો દ્વારા એવું કહેવા માંગે છે, આઈ એમ શ્યોર, મને પૂરી ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું આને ખૂબ જ મોટું બનાવીશ, ખૂબ જ મોટું બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેણે ડિટરમાઇન્ડ એટલે નિશ્ચય કરી લેવો, તેણે પાકો દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ જ ગિટાર મારું મુખ બનશે, મને પ્રસિદ્ધિ અપાવશે. અને તેને પૂરી ખાતરી છે કે તે આને એટલે કે આ ગિટાર દ્વારા તેનું મુખ ખૂબ જ મોટું બનાવશે, ખૂબ જ પ્રસિદ્ધિ મેળવશે. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓન્લી 16 યર્સ ઓફ એજ, આ અનુભવ તેને ત્યારે થયો કે જ્યારે મોહન ખાલી 16 વર્ષનો હતો. એક્સપિરિયન્સ એટલે અનુભવ થવો, અને ટુક પ્લેસ એટલે ક્યારે જગ્યા લીધી તેના જીવનમાં, તો કે જ્યારે તે 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, ટર્નિંગ પોઈન્ટ એટલે કોઈ જીવનનો વળાંક આવી જવો, એટલે કે ત્યારથી તેની જિંદગીમાં એક વળાંક આવી ગયો. કેવો વળાંક? તો કે સુખમય વળાંક. તેની જિંદગીમાં તેણે નિશ્ચય કરી લીધો કે આ ગિટાર જ છે, બસ બીજું કંઈ નહીં. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ તેની જિંદગીનો એક વળાંકવાળો સમય હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, રિયાઝ એટલે શું? તો કે કોઈ પણ સંગીતકાર ગાયન માટે કે કોઈ વાદ્યને સમય જ્યારે આપે તેના ઉપર અભ્યાસ કરે તેને રિયાઝ શબ્દ વપરાય છે તેના માટે. ફરીથી કહું છું, કોઈ સંગીતકાર કે કોઈ ગાયક કલાક જ્યારે તેના વાદ્ય સાથે અથવા તો ગાયન કરવાનો જે અભ્યાસ છે તેને સમય આપે તેને રિયાઝ કહે છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, મોહને તેનો અભ્યાસ, તેનો રિયાઝ ડબલ એટલે કે 2 ગણો કરી દીધો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે, અને દિવસના 10 કલાક સુધી તેનો જ અભ્યાસ કરતો રહ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, આસ્પેક્ટ એટલે તેના મુખ્ય ભાગ, મહત્વના પાસા. એટલે કે હી ઓલ્સો સ્ટડીડ, તેણે બીજો પણ અભ્યાસ કર્યો. શું? તો કે અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર,
ગિટારના બીજા મહત્વના ભાગનો પણ તેણે અભ્યાસ કર્યો હતો. શું? તો કે હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. તેણે નક્કી કર્યું શું? તો કે ઇન્કોર્પોરેટ. હવે ઇન્કોર્પોરેટ એટલે શું? તો કે કોઈ એક વસ્તુની જે બીજી જે વસ્તુ છે, એક વસ્તુને બીજા વસ્તુમાં ભેગી કરવી, મેળવી દેવી, એટલે ઇન્કોર્પોરેટ. એક વસ્તુને બીજા વસ્તુમાં મેળવી દેવી, ભેગી કરવી, એટલે ઇન્કોર્પોરેટ. તેણે નિર્ણય કર્યો ભેગું કરવું, મેળવવાનું. શું? તો કે સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે વિવિધતા. ટેકનિક એટલે કે તકનિક, જેને આપણે કહીએ તે. એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, અને અવાજ બીજા બધા જ વાદ્યનો. ઇન ટુ ધ ગિટાર, ગિટારની અંદર. હવે આ ભાઈ એવો નિર્ણય કરે છે કે તે બીજા બીજા જે વાદ્ય છે તેની વિશેષતા, વિવિધતા, પછી શું છે? તો કે ટેકનિક. ટેકનિક એટલે તકનિક. તો કે જે જેનાથી જે અવાજ ઉત્પન્ન થતો હોય તેવો, નિર્માણ કરવાનો અવાજ, નિર્માણ કરવાની રીત, અને સાઉન્ડ એટલે કે અવાજ, એ ધ્વનિ અવાજને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. એટલે કે બીજા ઘણા જે સાધન વાદ્ય હતા તેને પણ ગિટારમાં ઉમેરવાનું તેણે નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તે કંઈક બીજું નવું જ એક વાદ્યનું નિર્માણ કરવા માંગતો હતો. ઇન્વેન્ટ એટલે શોધ કરવી, પણ કેવી શોધ? તો કે નવીન જ શોધ કરવી. સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા. તેણે નક્કી કર્યું કે તેનો જે બીજું જે સાધન છે, એક તેણે નક્કી કર્યું કે હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તેણે કંઈક નવું શોધ કરવાની વિચાર કર્યો, કે જે શું? તો કે ગેવ ધ સાઉન્ડ, કે જે ધ્વનિ આપે. સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ. એન્ડ ટ્યુન, ટ્યુન એટલે કે તાલ, સુર. ઓફ ધ વેસ્ટર્ન ગીટાર, કે જે અવાજ અને તાલ છે, સુર છે, એ પશ્ચિમી ગિટાર જેવો આપે. બટ પણ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા, પરંતુ તેને આપણે ભારતીય વીણાની જેમ વગાડી શકીએ. અવાજ છે છે એ ગિટારનો આપે, પરંતુ તમે વગાડી કેમ શકો? તો કે ભારતીય વીણા જેમ વગાડી શકાય તેમ. તમે જો તો ઉપર એક ફોટો આપ્યો જ છે, એ મોહન કઈ રીતના વગાડતો હોય છે ગીતાર, પરંતુ એને કઈ રીતના વગાડે છે? ભારતીય વીણા જેમ વગાડતા હોય તેવી રીતના તે વગાડે છે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે શું કહે છે? કે ખાલી અવાજ, ધ્વનિ ઉત્પન્ન કરે છે મારું વાદ્ય, એ જ મહત્વનું નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ, સાઉન્ડ એટલે ધ્વનિ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, અને પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, અને ઇમ્પોર્ટન્ટ એટલે વધારે મહત્વનું. એ એમ કહે છે કે મારું જે આ વાદ્ય છે એ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે એ જ મહત્વનું નથી, બટ પણ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, અને વિઝન એટલે કલ્પના, દ્રષ્ટિ. એણે મારી જે દ્રષ્ટિ છે, કલ્પના છે, એને પણ વ્યક્ત કરવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે હું જે મારા વાદ્ય દ્વારા કહેવા માંગુ છું એ મારા આ દ્રષ્ટિ જે કલ્પના છે એ આના દ્વારા, એટલે કે મારા વાદ્ય દ્વારા લોકોને સમજણ પડી જવી જોઈએ. ઈ સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, ફાઇનલી એટલે અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગ એટલે અથાક, કોઈ દિવસ થાક ન લાગે તેવું. એફર્ટ એટલે પ્રયત્ન. અથાક પ્રયત્ન પછી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને રાગને સમજણ થયા બાદ, રાગની સમજવણી મેળવ્યા બાદ, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. તેણે એક સરસ મજાની, વન્ડરફુલ એટલે અદ્ભુત, મોહન વીણાનું નિર્માણ કર્યું. ક્રિએટ એટલે નિર્માણ કર્યું. શું કહે છે? તો કે અંતે અથાક પ્રયત્ન અને રાગાની પૂરેપૂરી સમજણ બાદ તેણે એક અદ્ભુત મોહન વીણાની રચના કરી હતી. ટુડે
The world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt. આજે આખી દુનિયા આ મોહનને ક્યાં નામથી ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી ઇનામના વિજેતા એ મોહનને આજે પંડિત વિશ્વ મોહન ભટ્ટથી આખું વિશ્વ ઓળખે છે. છેલ્લે એક ઇનામ વિતરણમાં શું કહે છે એ જુઓ. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. પેશન એટલે ઉત્કટ ઈચ્છા, જેને કહીએ ને કે ઉત્કટ ઈચ્છા, એટલે કહીએ તો કોઈ દિવસ મરણ ન થાય તેનું, તેને પામવા માટે પૂરેપૂરો અથાક પ્રયત્ન કરે એને ઉત્કટ ઈચ્છા કહેવાય. તો એ શું કહે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન, મેં મારા હૃદયના ઉત્કટ ઈચ્છાને ખાલી અનુસરી, એન્ડ હિયર આઈ એમ, અને હું આજે અહીંયા છું. સેઇડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આવું મોહને કહ્યું એક ઇનામ મિત્રણના સમારંભમાં 1993ની અંદર. અહીંયા આ પાઠ સમાપ્ત થાય છે. શું કહ્યું આ મોહન એની વિનામાં? તો કે એક મોહન નામનો બાળક નાનપણથી જ સંગીતને પોતાનો સમય આપે છે. પહેલાં ગાયનમાં સમય આપ્યો, પછી વાયોલિનમાં સમય આપ્યો, પરંતુ તેને છેલ્લે ગિટાર પ્રત્યે વધારે પ્રેમ ઉદ્ભવે છે. તેમાં પ્રયત્ન શરૂ કરે છે, 2 વર્ષ આપે છે. જ્યારે તેના ઘરે તેના ભાઈ બહેન અને ભત્રીજા ભેગા થાય છે, એ બધા શાસ્ત્રીય સંગીત વગાડે છે અને આ ભાઈ જે છે એ ગિટાર, ત્યારે એના કુટુંબીજનો તેને વખાણ નથી કરતા, તેની પ્રશંસા નથી કરતા, પરંતુ તેને એમ કહે છે કે તે આ ગિટારને સમય આપીને ખોટું કર્યું. આમાં એ ઊંડાઈ નથી, આમાં એ મજા નથી કે જે વાયોલિનમાં કે જે કોઈ પણ શાસ્ત્રીય સંગીતમાં છે, આમાં એ મજા નથી. મોહન ત્યારે દુઃખી થાય છે કે ભાઈ મેં આને ઓલરેડી, એટલે કે મેં મારા 2 વર્ષ આપી દીધા છે અને હું આ વાદ્ય દ્વારા જ મારી નામ, મારી ખ્યાતિ, મારી પ્રસિદ્ધિ મેળવવા માંગુ છું. તેથી તે દ્રઢ નિશ્ચય કરી લે છે કે હું ખાલી અને ખાલી ગિટારને જ મારો સમય આપીશ. તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો. ત્યારબાદ તેણે ખૂબ અભ્યાસ કર્યો, ખૂબ પોતાનો સમય આપ્યો અને છેલ્લે તેમાં સફળ થયો. તેણે એવોર્ડ પણ મેળવ્યો, તેણે પોતાની ખ્યાતિ પણ મેળવી, એટલે કે પ્રસિદ્ધિ પણ મેળવી, અને પોતાનો જે દ્રઢ નિશ્ચય જે તેણે કર્યો હતો તેણે પૂરો કર્યો. એટલે કે આમાં એમ કહેવા માગે છે કે તમે ઘણી વખત જે આગળ તમારું પગથિયું, એટલે કે તમે કોઈ કામ કરવામાં આગળ વધો છો, તેમાં થોડા ઊંચા, એટલે કે થોડી જેને કહેવાય ને કે જિંદગીમાં તમે સફળ એક સાથે સફળતા મેળવી ન લ્યો, ઘણી વખત તમારે હાર પણ જોવી પડે, બીજા લોકો તમને ન ગમે એવું પણ કહે, પરંતુ જો તમે દ્રઢ નિશ્ચય કરી લીધો તો અંતે તમે એને મેળવીને રહ્યો છો, મેળવીને જ રહો છો. તમારા અથાક પ્રયત્ન અને તમારા ઈચ્છા દરમિયાન તમારો ગોલ, એટલે કે તમારો ધ્યેય તમે પ્રાપ્ત કરી શકો છો. જેમ આ પાઠમાં મોહન છેલ્લે પંડિત વિશ્વ મોહન ભટ્ટ બનીને રહ્યો, ઇનામ જીત્યું, એવી રીતના તમે પણ તમારું જે ધ્યેય છે એના અથાક પ્રયત્ન અને તમારી ઈચ્છા દ્વારા છેલ્લે તમે પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા 9માં પાઠ 3, એટલે કે મોહન એની વિના સમાપ્ત થાય છે. થેન્ક યુ.